કર્ણ મલ્લેશ્વરી નિવૃત્ત થયેલ ભારતીય વેઇટ લિફ્ટર છે. તેઓ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ મહિલા છે. 1995માં તેમને રાજીવ ગાંધી ખેલ રત્ન અને 1999માં પદ્મશ્રી અપાયું હતું. મલ્લેશ્વરીએ 1994 અને 1995માં 54 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં વેઇટ લિફ્ટિંગમાં વર્લ્ડ ટાઇટલ જીત્યું અને 1993 અને 1996માં ત્રીજા સ્થાન પર રહ્યા. 1994માં ઇસ્તંબુલની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ અને 1995માં 54 કિલોગ્રામ વર્ગમાં કોરિયામાં એશિયાઈ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ જીતી. તે જ વર્ષે ચીનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 113 કિલોગ્રામના લિફ્ટ રેકોર્ડ સાથે ખિતાબ જીત્યો હતો. પોતાના ઓલિમ્પિક વિજય પહેલા જ મલ્લેશ્વરી 29 ઇન્ટરનેશનલ મેડલોની સાથે 2 વાર વેઇટ લિફ્ટિંગના વર્લ્ડ ચેમ્પિયન રહ્યા હતા, જેમાં 11 ગોલ્ડ મેડલ હતા. નેશનલ અને ઇન્ટરનેશનલ પદકો પ્રાપ્ત કરનાર મલ્લેશ્વરીને 1995માં રાજીવ ગાંધી ખેલ રત્ન, 1994માં અર્જુન એવોર્ડ અને 1999માં પદ્મશ્રી એનાયત કરાયું હતું. સીસન 2000ની સિડની ઓલિમ્પિકમાં મલ્લેશ્વરીએ 110 કિલોગ્રામની સ્નેચ અને 130 કિલોગ્રામની ક્લીન એન્ડ જર્ક પ્રતિયોગિતામાં 240 કિલો ઉપાડ્યો. આમાં બ્રોન્ઝ જીતી તેઓ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. તેઓ ઓલિમ્પિક મેડલ મેળવનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય મહિલા વેઇટ લિફ્ટર છે. મલ્લેશ્વરીનો જન્મ આંધ્રપ્રદેશના એક ગામ અમાડલ વાસાલાની પાસે ઉસાવ નિપેટામાં કર્ણમ પરિવારમાં થયો હતો. તેમની ચારેય બહેનો વેઇટ લિફ્ટિંગમાં વેલ ટ્રેન્ડ છે. મલ્લેશ્વરીએ પોતાના કરિયરની શરૂઆત 12 વર્ષે કરી હતી. પ્રશિક્ષણમાં તેમના કોચ નીલમ શેટ્ટી અપન્ના હતા. મલ્લેશ્વરી પોતાની બહેન સાથે દિલ્હી ગયા અને ત્યાં ભારતીય ખેલ પ્રાધિકરણની નજરે ચડ્યા. વર્ષ 1990માં મલ્લેશ્વરી નેશનલ કેમ્પમાં જોડાયા અને 4 વર્ષ બાદ 54 કિલોગ્રામ વર્ગમાં તેઓ વર્લ્ડ ચેમ્પિયન બન્યા. 1997માં ફોર્મર વેઇટ લિફ્ટર રાજીવ ત્યાગી સાથે વિવાહ સંબંધથી જોડાયા અને એક પુત્રને જન્મ આપ્યો. 2002ની કોમનવેલ્થ ગેમ્સમાં જોડાવા માંગતા હતા, પણ પિતાના મૃત્યુ થવાથી ઉમેદવારી પાછી ખેંચી. 2004ની ઓલિમ્પિકમાં સ્કોર ન કરી શકવાને લીધે તેઓએ રિટાયરમેન્ટ લીધું. તેઓ હાલમાં હરિયાણાના યમુનાનગરમાં રહે છે અને ભારતીય ખાદ્ય નિગમના ચીફ મેનેજર પદે છે. તાજેતરમાં દિલ્હી સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં તેમને વાઇસ ચાન્સેલર બનાવાયા છે.